મારા પરિવારના 8 જણા હતા, એમાંથી 3 રિટર્ન નીચે હતા એ મળી ગયા છે, 5 મિસિંગ છે, એમાં મારો દીકરો છે રાજભાઈ નામ છે એનું, બીજા મારા એક સાઢુભાઈ છે, એક એમનો દીકરો છે, એક એના મોટા ભાઈની બેબી છે અને એક એમના સાડા, ટોટલ 5 જણાની કોઈ ઓળખ પરળ થતી નથી. એવી રીતના નીચેથી અને બીજા જે અમારા 3 ફેમિલી મેમ્બર ફોન આવ્યો કે આવી રીતના શોર્ટ સર્કિટ કે આગ લાગી છે અને ઉપર બધા ભડાકા ધુવાણા એવું થાય છે, પણ કોઈ કઈ ફાયર બ્રિગેડ કે કઈ આવ્યું નથી અને આ લોકો કોઈ અહીંયાથી કઈ જવાબ દેતા નથી. 20-25 જણા હતા, એમાંથી લોકો દરવાજા બંધ કરી નીકળી ગયા. મારા સાઢુભાઈ ને એમના સાડા બે નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા, આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો. એ વિડીયોમાં આવે છે, એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં, અને એ પછી નીચે નથી ઉતરી ગયા. ગેમ ઝોનની મોટી બેદરકારી એક પણ સામે આવી છે, એને લઈને શું કહેશો? બેદરકારીમાં એ લોકોએ બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર 1500 લીટર ડીઝલ, પછી એને જે ગોકાર્ટ આવે છે એમાં વાપરવા માટે કંઈક 1200 કે 1300 લીટર પેટ્રોલ, નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો, એની આરોવારી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું, અને કોઈને મળવાનો બચવાનો મોકો નથી મળ્યો. 45 સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું. બીજું 4 વર્ષ તે કોઈ એની ફાયર એનઓસી નથી એકઈ જાતની, અને 99 રૂપિયાની એ લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ, તો 99 રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું. તમારી માંગણી શું છે? મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરોબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય એનાથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી, મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને માર નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં, હવે હતું એ મારું વયું ગયું છે. હવે આને તમે ધમકી સમજો તો એ છૂટ છે, મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ, મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે, અને સીધી રીતના છાપવી બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે. જો આ લોકો જામીન ઉપર છૂટા એટલે હું એકને જીવતા નહીં, જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પરેડ હું નહીં થવા દઉં. અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી, આના માટે હું મારી બધી તૈયારીમાં છું. હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ હા એનામાંથી એવું હોય તો મારી ઉપર ભલે આવી જાય, હું એકલો જ રખડું છું, અહીંયા જ રહું છું. 9822400341 મારો મોબાઈલ નંબર છે, પેડક રોડ ઉપર મારો ધંધો છે, બરોબર, જેને જ્યાં મને અડવું અહીંયા અડી જાય, નહીતર હું કોઈને મૂકીશ નહીં. હું સરકાર ને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ, નહીતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પૂરની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી એવી રીતના ફાયર વળી જાય, તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે, છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી. અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે, હું તમને લઈને દેખાડીશ. જો એના જામીન મંજૂર થાય, બરોબર છે, અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં. તમારે જ્યાં છાપવું હોય જેવી રીતના છાપવું, એને ધમકી સમજો તો છૂટ છે અને વેદના સમજો તો છૂટ છે, હું કોઈને મૂકીશ નહીં જો આમાંથી કોઈ જામીન ઉપર છૂટા તો. છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.